ખોટી દિશા કઈ? તો કે ઈશાન, ઉત્તર અને પૂર્વ સિવાયની કોઈ પણ દિશામાં આપણે મંદિર મૂકીએ ને, એ બધી ખોટી દિશા. એમાં મહા અશુભ કઈ દિશા કઈ છે? તો કે નૈઋત્યમાં ના મુકાય મંદિર, દક્ષિણમાં ના મુકાય અને પશ્ચિમમાં ના મુકાય. આ ત્રણ દિશામાં, હજુ અગ્નિ અને વાયવ્યમાં, વાયવ્યમાં ઉત્તર તરફ, અગ્નિમાં પૂર્વ તરફ હજુ પણ કંઈક ચાલી શકે. પણ બને ત્યાં સુધી ચલાવવું ભગવાનની બાબતમાં ના જોઈએ. એટલે આ દિશાઓમાં બિલકુલ મંદિર જો મૂક્યું, તો આ એક વાત બિલકુલ જાણી લો, જેટલાના ઘરે નૈઋત્યમાં ભગવાન છે, જેટલાના ઘરે દક્ષિણમાં ભગવાન છે, જેટલાના ઘરે પશ્ચિમમાં ભગવાન છે, તેમને વારે ઘડીએ નાની મોટી સમસ્યાઓ, નાની મોટી આપત્તિઓ, કામોનું રોકાવું, જે તેમને મળેલું હોય તેનો તે બરોબર ભોગ ના કરી શકે અને બહુ બધું હોવા છતાં પણ ધીમે ધીમે ઘસાયા કરે, ધીમે ધીમે તકલીફોથી પૈસા પણ ઘટતા જાય, ઇજ્જત આપણું બધું બહુ ફરક પડે છે. એટલે આ ખોટી દિશામાં જેના પણ ત્યાં નૈઋત્યમાં, દક્ષિણમાં કે પશ્ચિમમાં પૂજા મૂકી હોય, એ બધાને આવી સમસ્યાઓ થાય છે. બાળકો ખોટા રસ્તે જાય, આવા પણ પ્રશ્નો થાય. લગ્ન કે લગ્ન જીવનના સંબંધો બગડે, કૌટુંબિક ક્લેશ થાય, આ બધું બને છે ખોટી દિશામાં આ મંદિર મૂકવાથી. એટલે બિલકુલ નહીં. હવે જેને ફેરવવું હોય એણે શું? તો કે ભાઈ, ખોટું ભૂલ કરી હોય તો સુધારી શકાય. તો કે ફરી ક્યારે કરવું, કેવી રીતે કરવું? સારો દિવસ જોઈ નજીકમાં, બહુ લાંબા વાયદા નહીં, તું સરસ દિવસ જોઈ ભગવાનને પ્રાર્થના કરી, જે જગ્યા ઈશાનમાં મૂકવા છે ત્યાં સ્વચ્છ વ્યવસ્થા કરી, ચોખ્ખાઈ કરી અને ભગવાનને નવેસરથી ત્યાં બિરાજિત કરવાના, પ્રાર્થના સહિત અહીંથી ત્યાં લઈ જવાના કે હવે આપનું નિવાસ સ્થાન બદલાય છે. આવી રીતે પ્રાર્થના કરી અને એમને યોગ્ય દિશામાં બિરાજિત કરવાના. બહુ કંઈ ખ્યાલ ના આવે તો નાની મોટી ગણેશજીની જાતે પૂજા કરવાની, ગણેશજીના મંત્ર જાપ કરવાના, પ્રાર્થના આપણા મનથી જે કરતા હોય કરતા કરતા એ પૂજાનું સ્થાપન કરવાનું. બહુ એવું સરસ કરવું હોય તો બ્રાહ્મણ દેવતાને બોલાવી અને તેમના હાથે આ મંદિરનું સ્થાપન કરાવવાનું. આવી રીતે જો ભૂલથી આપણે બે ખોટી દિશામાં મંદિર મૂક્યું હોય, ચોક્કસ બદલી લેવું જોઈએ. અને મંદિર બદલ્યા પછી હું ગેરંટી કહું છું કે ઈશાન દિશામાં ખાલી મંદિર મૂકી દો, તમારા રોકેલા બધા કામ થવા મળશે. શું થાય, આ જ જાદુ છે ઈશ્વરનો. એટલે જ એ સત્ય એટલું મોટું છે કે હજારો લાખો વર્ષથી એ ટકી રહ્યું. એટલે જો સાચી દિશામાં નમન કરશો, તમારું પણ ઈશ્વર સાંભળશે અને તરત કામ થઈ જશે. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.